नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे पहला पाठनी अंदर संवेदनना प्रकारो एना विषेनी समजूती मेळवाना छीए। काले आपणे संवेदकना प्रकारो जोया था। काले पण मैं तमने कीधुं तुं के आ बन्ने अलग अलग छे, एटले क्यांय पण गोटो करशो नहीं। संवेदन अने संवेदक, तमे जे अनुभव मेळवो छो ए संवेदन छे, અને જેના દ્વારા તમને અનુભવ મળે છે તે બધા સંવેદકો છે। હવે આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા જે અલગ અલગ બધા સંવેદનોનો અનુભવ મેળવીએ છીએ એ બધા પાંચ પ્રકારના છે। કેટલા પ્રકારના છે? પાંચ પ્રકારના છે। દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન। આ પ્રશ્ન તમને ઘણી વખત સી વિભાગની અંદર પૂછાતો હોય છે કે સંવેદનના પ્રકારો કેટલા અને ક્યા ક્યા। અહીંયા પાંચ પ્રકાર અને એના નામ લખવાના છે। આજે આપણે એમાંથી દ્રષ્ટિ સંવેદન અને શ્રવણ સંવેદન સમજીશું। સૌથી પહેલું છે દ્રષ્ટિ સંવેદન। હવે દરેક વ્યક્તિના જીવનમાં સૌથી વધારે મહત્ત્વનું જો કોઈ સંવેદન હોય તો એ દ્રષ્ટિ સંવેદન છે। અને દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર શરીરનું અંગ કયું છે? તો આંખ છે। એટલે આંખની રચના, એની અંદરના બધા અવયવો, મગજ સુધી જે અલગ અલગ બધી ચેતાતંતુઓ જાતિ હોય તે અને મગજ, આ બધાનો સમાવેશ એમાં થાય છે। અને દ્રષ્ટિ સંવેદનનો અનુભવ પ્રકાશ વગર થશે નહીં। હવે જુઓ, અહીંયા આ બે આકૃતિ છે, એક આકૃતિ છે ને એ બાહ્ય આંખ છે, બરાબર? એટલે કે આપણે અરીસામાં જોઈએ તો આપણને જે આપણી આંખ દેખાય છે એ, અને બીજી છે તે આંખની આંતરિક રચના છે। હવે આંખની બાહ્ય રચના છે બરાબર, એ પ્રમાણે એમાં એક સફેદ રંગનો ભાગ દેખાય છે। કયા રંગનો ભાગ દેખાય છે? સફેદ રંગનો। એને શું કહેવાય છે? અક્ષિપટલ કહે છે। હવે તે શેનો બનેલો હોય છે? તો સફેદ તંતુઓનો બનેલો હોય છે, અને તે અપારદર્શક હોય છે। એના કારણે જ, એટલે કે આ જે અક્ષિપટલ છે એના કારણે આંખની અંદરના ભાગનું રક્ષણ થાય છે। આંખના ડોળાનો કાળો ભાગ છે તે પારદર્શક હોય છે, અને એના દ્વારા પ્રકાશનું કિરણ છે તે આંખની અંદર પ્રવેશી શકે છે, અને એને ડકપટલ કહે છે। એટલે કે સફેદ રંગનો ભાગ અક્ષિપટલ અપારદર્શક હોય છે, અને કાળો ભાગ કે જે પારદર્શક હોય છે તે ડકપટલ। હવે આંખના સફેદ ભાગમાં વચ્ચે એક કાળો ભૂખરો કે માંજરો ગોળ ભાગ છે, એ કૃષ્ણમંડળના સ્નાયુઓ છે, અને એના જે રંગ છે એના કારણે જ આંખનો રંગ દેખાય છે। કોઈની આંખ કાળી હોય, કોઈની આંખ ભૂખરી હોય, તો એ કૃષ્ણમંડળના સ્નાયુઓના કારણે એનો કલર દેખાતો હોય છે। આ કૃષ્ણમંડળના સ્નાયુઓ છે તે એકબીજા સાથે જોડાયેલા નથી હોતા, બરાબર? એની વચ્ચે એક જગ્યા હોય છે, એને કીકી કહેવાય છે। હવે કીકી કોઈ અવયવ નથી, પણ એક કાણું છે, અને કેવડું છે? એક 1/8 ઇંચનું કાણું છે। કેટલા ઇંચનું? 1/8 ઇંચનું। આ તમને પ્રશ્ન પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતું હોય છે। હવે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ વ્યક્તિ કેવી રીતે મેળવે છે એ સમજીએ। દ્રષ્ટિ સંવેદન માટે આંખની આંતરિક રચના અને બાહ્ય આંખ આ બંને મહત્ત્વનું છે। સૌથી પહેલાં તો પ્રકાશનું કિરણ ડકપટલમાં જશે, ત્યાંથી કીકીમાં પ્રવેશશે, ત્યાંથી નેત્રમણીમાં પસાર થઈ અને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે। ત્યાંથી તે દ્રષ્ટિચેતા દ્વારા વસ્તુનું પ્રતિબિંબ છે તે મસ્તિષ્ક છાલના પશ્ચખંડમાં જે દ્રષ્ટિ સંવેદન વિસ્તાર છે ત્યાં પહોંચે છે, અને એના કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે। હવે કેટલી તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટ સુધી પહોંચશે એના ઉપર નિયંત્રણ કોણ રાખે? તો કૃષ્ણમંડળના સ્નાયુઓ। એટલે કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય અને પહોળા થાય એટલે પ્રસરણ પામે, એના આધારે પ્રકાશની તીવ્રતા છે તે નક્કી થતી હોય છે। એટલે કે પ્રકાશની તીવ્રતાના આધારે આ કૃષ્ણમંડળના સ્નાયુઓમાં ફેરફાર થતો છે। કૃષ્ણમંડળના સ્નાયુઓ છે તે આ પ્રકાશની તીવ્રતા તરફ ખૂબ જ સંવેદનશીલ હોય છે। પ્રકાશનું પ્રમાણ જો વધે
તો કૃષ્ણ મંડળના સ્નાયુઓ પહોળા થશે, એટલે કે વિસ્તાર પામે છે, અને એના કારણે કીકી નાની બને છે. અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણ મંડળના સ્નાયુઓ છે તે સંકોચાય છે, એટલે કે નાના બને છે, અને એટલા માટે કીકીનું કદ છે તે વધે છે. આપણે કોઈ વસ્તુ નજીક હોય કે દૂર હોય તો એ બધા પદાર્થને જોવા હોય તો એના માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ છે તે આ પ્રકાશ તરફ તે સમાયોજન સાથે છે, અને પરિણામે આપણે કોઈ વસ્તુ નજીક છે કે દૂર છે એ આપણે કહી શકીએ છીએ અને નજીક કે દૂરની વસ્તુઓને જોઈ શકીએ છીએ. એના પછી આવે છે શ્રવણ સંવેદન. હવે જગત સાથેનો આપણે સંપર્ક રાખવો હોય તો એના માટે આપણી શ્રવણ ઇન્દ્રિય પણ જરૂરી છે, એટલે કે બહારની દુનિયાની માહિતી મેળવવા માટે શ્રવણ ઇન્દ્રિય છે તે મહત્ત્વની છે. આપણે કોઈ અવાજ આવતો હોય, અવાજ કઈ બાજુથી આવે છે, એની દિશા પારખવી હોય, કેટલે દૂર કે નજીકથી આવે છે એનો અંતરનો અંદાજ લગાવવો હોય, અને આંદોલનના અવાજના આંદોલનનું સ્વરૂપ સમજી અને તફાવત પારખવો હોય કે ભાઈ મોટો અવાજ છે, નાનો અવાજ છે, એ બધો તફાવત આપણે પારખવો હોય તો એના માટે આ શ્રવણેન્દ્રિય છે તે વધારે સક્રિય હોવી જરૂરી છે. જુઓ, આ જે છે તમારી સામે આકૃતિ એ કાનની આંતરિક રચનાની આકૃતિ છે. આ બાહ્ય કાન છે, બરોબર. આ જે છે એ બાહ્ય કાન છે, અને એના પછીનો જે ભાગ છે એ આંતરિક કાન છે, બરોબર. આગળ આપણે કાનની રચનાના પ્રકારો જોશું ત્યારે આપણે એ કાનની રચના છે તેને વધારે વ્યવસ્થિત સમજીશું. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે તે કેટલો અવાજ સાંભળી શકે છે, તો 20,000 CPS હર્ઝ સુધીની કંપન સંખ્યાવાળો અવાજ છે તે કોઈ પણ વ્યક્તિ સાંભળી શકે છે, એટલે કે આના કરતાં વધારે કે આના કરતાં ઓછો અવાજ છે, કંપન સંખ્યાવાળો અવાજ છે તે વ્યક્તિ સાંભળી શકતો નથી. હવે આપણે જો વ્યક્તિ કઈ રીતે સાંભળે છે, એટલે કે આપણે જો શ્રવણ સંવેદનને સમજવું હોય એના માટે કાનની રચનાને સમજવી પડે. કાનની રચનાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 3 ભાગમાં વહેંચવામાં આવે છે. બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને આંતરકર્ણ. હવે સૌથી પહેલાં આવે છે બાહ્યકર્ણ. કાનની બૂઠ, કે જેને આપણે બીજા શબ્દોમાં કર્ણપાલી કહીએ છીએ. બાહ્યકર્ણની અંદર બીજું છે કર્ણનલિકા, અને ત્રીજું છે કર્ણપટલ, અને બીજા શબ્દોમાં કર્ણઢોલ કહે છે. એના પછી છે મધ્યકર્ણ. એમાં એના આકારના આધારે હાડકાના નામ આપ્યા છે, હથોડી, એરણ અને પેંગળું. આ 3 હાડકા છે, એની સાથે એક નલિકા જોડાયેલી છે, યુસ્ટેકિયન નલિકા. એનો બીજો છેડો ગળામાં ખુલે છે, એ મધ્યકર્ણની અંદર. પછી આવે છે આંતરકર્ણ. એના પણ 3 ભાગ છે, મધ્યભાગ, શંખાકૃતિ કે કર્ણશંખ અને અર્ધવર્તુળાકાર કર્ણવલય. હવે આપણે આ જે ત્રણેય જે કાનના ભાગ છે એ કઈ રીતે શ્રવણ સંવેદનમાં ભાગ ભજવે છે જોઈએ. હવે આજુબાજુના વાતાવરણમાં અવાજના મોજા રહેલા હોય છે. એ જે અવાજના મોજા છે ક્યાં ભેગા થાય છે? કર્ણપાલીમાં ભેગા થાય છે, અને કર્ણનલિકા મારફતે કર્ણઢોલ સુધી પહોંચે. ત્યારે કર્ણઢોલમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. એના કારણે કર્ણઢોલ સાથે જે 3 હાડકા, હથોડી, એરણ અને પેંગળું, એ જોડાયેલા છે મધ્યકર્ણના જે ભાગો છે, એ 3 હાડકાની અંદર કંપન એટલે કે ધ્રુજારી ઉત્પન્ન થાય છે. એ ધ્વનિ તરંગો એટલે કે અવાજના તરંગો છે એનું અસ્થિ તરંગોમાં રૂપાંતર કરે છે. હવે આ જે અસ્થિ તરંગો છે તે આંતરકર્ણમાં પહોંચે છે, અને ત્યાં આગળ તે પ્રવાહી તરંગોમાં ફેરવાય છે. આ તરંગો છે તે શંખાકૃતિ કે કર્ણવલયની અંદર જે પ્રવાહી રહેલ છે એને ઉત્તેજિત કરે છે, અને એના કારણે એમ ત્યાં આગળ જે સૂક્ષ્મ વાળ કોષો રહેલા છે તે
તે ઉત્તેજિત થાય છે. આ સૂક્ષ્મ વાળ કોષો ઉત્તેજાય છે, એના કારણે ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે અને આ ચેતા પ્રવાહ છે તે મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચે છે અને પરિણામે કોઈ એક વ્યક્તિ છે તે શ્રવણ સંવેદનનો અનુભવ કરે છે. તો આવી રીતે આ જે કાનના ત્રણેય ભાગ છે એના આધારે કોઈ પણ એક વ્યક્તિ છે એને શ્રવણ સંવેદન એટલે કે ધ્વનિ સંવેદનનો અનુભવ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શ્રવણ સંવેદનની સમજૂતી પૂરી થઈ. ગંધ સંવેદન વિશે, ગંધ સંવેદન અને સ્વાદ સંવેદન વિશે આપણે કાલે સમજીશું.